કેશોદનું શાક માર્કેટ આજે દારૂનો અડ્ડો બની ગયું છે. કેશોદના શાક માર્કેટ સુવિધાના અભાવે શાકની જગ્યાએ દારૂની બોટલો જોવા મળી રહી છે, જેને કારણે વેપારીઓ અને આમ આદમી પાર્ટી દ્વારા શાક માર્કેટમાં હલ્લાબોલ કરાયો હતો. કેશોદના શાક માર્કેટમાં શાકની જગ્યાએ દારૂની બોટલો જોવા મળી છે. આ પાર્ટી બંધ જેવી હાલતમાં શાક માર્કેટમાં પ્રવેશતા દારૂની ખાલી બોટલો જોવા મળી હતી. પાલિકા તરફથી પૂરતી સુવિધા ન મળતા શાકભાજી વેચનારને શાક માર્કેટની બહાર બેસવાનો વારો આવ્યો છે. આસપાસના વેપારીઓ શાકભાજીવાળાઓને સુવિધા પૂરી પાડે તેવી શાક માર્કેટના લોકોની માંગ ઉઠવા પામી છે, જ્યારે પાણી, સાફ સફાઈ, દરવાજા લગાવવા, મહિલાઓ માટે શૌચાલય જેવી સુવિધા પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે. હાલ તો શાક માર્કેટની દરવાજા ન હોવાથી શાક માર્કેટ દારૂનો અડ્ડો બન્યો છે. મરચા લીંબુની જગ્યાએ દારૂની ખાલી કોથળીઓ અને ખાલી બોટલો જોવા મળી છે. ત્યારે શનિ રવિ પાલિકા બંધ રહેતા રૂબરૂ આવેદન આપવાની જગ્યાએ આ પાર્ટીએ ઈમેલ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો 7 દિવસમાં આનો ઉકેલ નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે. જ્યાં ત્યાંથી સંડા શું કરવાનો બાથરૂમમાં આવે, અમારે બહેરાને જવું કે હાલો હું ઇન્દ્રમાંથી તમે બસ થઈને જામ, એટલે અમે મફત ભાડા ભરવા આવીએ. આ 80 વર્ષથી અહીં બેઠી, અમારે જવું ક્યાં? બરોબર છે. માર્કેટ ચાલુ થાય તો તમને કઈ રીતનો લાભ મળે, શું સુવિધા આપવી જોઈએ? એમ સુવિધા અમને થડાની ફૂલ જોઈએ, બાથરૂમ નું ફૂલ જોઈએ, પાણી વગતું બધી જોઈએ અમને. આ બધી સારું સારું થઈ જવું જોઈએ, દરવાજા, બાથરૂમ, પાણી ની સગવડ ને માર્કેટ ફૂલ થઈ જવી જોઈએ. આમ આદમી પાર્ટી કેશોદ શહેર ઉપપ્રમુખ મહેશભાઈ, આજરોજ અમારી પાસે કેશોદની જૂની શાક માર્કેટના પ્રશ્નો લઈને ઘણા વેપારી મિત્રો આવ્યા. તે લોકોને જૂની શાક માર્કેટ વિસ્તારમાં જે થડાઓ છે તેના રિપેરિંગ બાબતે અને ઘણી વખત એ લોકોએ આવેદનપત્ર આપેલા છે અને આ કામનું વર્ક ઓર્ડર પણ નીકળી ગયા છે, કામ પણ મંજૂર થઈ ગયા, છતાં કામ કરવામાં નથી આવતા. એ લોકોની માંગણી છે કે 3-3 સાઈડના નવા લોખંડના વ્યવસ્થિત સારા દરવાજા નાખવા, મુતડી લેડીઝ મુતડી તો ખાસ બનાવવી, અંદર જે લેડીઝ બહેરાઓ કામ કરે છે અંદર શાકભાજીમાં એ લોકોને ખૂબ જ જટિલ પ્રશ્ન છે. પછી અંદર સાફ સફાઈનો પ્રશ્ન છે, જે બહુ જ ખરાબ પ્રશ્ન છે, બહુ જ ખરાબ પ્રશ્ન છે. અને અંદર શાક માર્કેટમાં અમુક આવરા તત્વો દારૂ પીને દારૂની બોટલ ખુલ્લે આમ ફેંકી જાય છે, જે ગેટ ન હોવાને કારણે આ પ્રશ્ન બહુ જ જટિલ બન્યો છે. તો આ બાબતને નગરપાલિકા અને પોલીસ સ્ટેશન પણ ખાસ ધ્યાનમાં રાખે કે આવા પ્રશ્ન ન બનવા જોઈએ. અને નગરપાલિકાને અમે આમ આદમી પાર્ટી તરફથી નમ્ર વિનંતી છે કે ભાઈ આવા માણસોના જે કાયમી ધોરણે પોતાની રોજીરોટી ચલાવે છે અને પોતાનું ઘરનું ગુજરાન માંડ ચલાવતા હોય એવાને પૂરતી સુવિધા આપો. એ લોકો તમામ તમે જે કહો છો નગરપાલિકાના શાસકો એ પૂરા ભાડા વસૂલ આપે છે તમને. તો આ માંગણી આ લોકોની 7 દિવસમાં પૂરી થઈ જવી જોઈએ એવી આમ આદમી પાર્ટીની માંગણી છે. જો આ માંગણી 7 દિવસમાં પૂરી નહીં થાય, નગરપાલિકા નવનિર્માણનું કામ ચાલુ નહીં કરાવે, તો અમે ઉપવાસ આંદોલન ઉપર બેસી જશું. આની જવાબદારી નગરપાલિકા શાસકોની રહેશે. ધન્યવાદ. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, અને ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.